એના હાજર છે, એમને પણ આપણે 2-5 મિનિટ સાંભળીશું. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી સ્થપાયેલું અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઉદ્ધવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર સમાજમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરે છે. એમની આ કામગીરી માટે એમને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. અને આ બધી જ બાબતોથી આપ સૌ વાકેફ પણ છો. 2-5 મિત્રો જ કદાચ નવા દેખાઈ રહ્યા છે, બાકી બધા જ એવા ખગોળ રસિકો છે કે જે બરાબર ખગોળના રંગે રંગાયા છે. એમાંથી અમુક લોકો તો સ્પેશિયલ કલર કોડ દ્વારા છે, એ બાકીના લોકો જોઈ શકે છે. બ્લેક કલરનું ટી શર્ટ પહેરેલા બધા જ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલતી બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબના એક્ટિવ મેમ્બર્સ છે, કે જે લોકો બહુ જ એક્ટિવ છે, ખગોળની પ્રવૃત્તિમાં રસ છે, વધુ જાણવામાં તત્પરતા છે. અને એક નવો આયામ પણ એમાં ઉમેરવાના અમારા લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રયાસ છે કે એમને જે બાબતનો શોખ છે, જેમને જે બાબતે જાણવાની ઉત્સુકતા છે, અને એ બાબત એ અન્ય લોકો સુધી પણ પહોંચાડવાના પ્રયત્નો કરે છે. જેનું એક માધ્યમ લોકવિજ્ઞાન કેન્દ્ર તૈયાર કર્યું છે, જેને આપણે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબથી ઓળખી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી આ બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ એક નાના બાળકથી શરૂ કરીને અત્યારે રાજ્ય કક્ષાએ કાઠું કાઢ્યું છે, એમ આપણી તળપદી ભાષામાં કહી શકીએ. અમે ખગોળની પ્રવૃત્તિઓ બહુ જ સારું પ્રોત્સાહન મેળવી રહ્યું છે, બહુ સારો પ્રતિસાદ મેળવી રહી છે, અને ઘણા બધા શુભેચ્છકો દ્વારા અમને જુદી જુદી રીતે એમ કેમ પ્રકાર ઇન ટર્મ્સ ઓફ કેશ ઓર ઇન ટર્મ્સ ઓફ કાઇન્ડ અમને મદદ મળતી રહેશે, અને આ પ્રવૃત્તિ વધારે વેગવંતી બનતી રહેશે. લોકભોગ્ય કહી શકાય એવી એક સરસ મજાની પ્રવૃત્તિ હમણાં જ ગઈકાલે 19 અને 20 તારીખે થઈ. સામાન્ય રીતે જેટલા મેમ્બર્સ છે બધા, એમાંથી જે ગયા છે એ તો પ્રત્યક્ષ રીતે જોડાયા. ખગોળની બાબતોને લોકભોગ્ય શૈલીમાં લોકો સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ પૈકીનો એક સરસ મજાનો ભાગ 2 દિવસ માટે થયો. જામનગરમાં SR કંપની દ્વારા એમની કમ્યુનિટી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એ લોકો દર વર્ષે એક બાળ મેળો કરે છે. એમના નજીકની 30-35 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ માટે એ પ્રવૃત્તિ યોજે, અને એ અંતર્ગત આ વખતે એ લોકોએ એસ્ટ્રોનોમી અને બાયોડાયવર્સિટી એવો વિષય પસંદ કર્યો, અને એસ્ટ્રોનોમીની એક્ટિવિટી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતેની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ બહુ જ સારી કરે છે એ એમના ધ્યાનમાં પણ હતું. અને અહીંયાની ટીમ 2 દિવસ માટે ત્યાં ગઈ, અને ત્યાંના લગભગ 800 જેટલા બાળકોને ખગોળ વિજ્ઞાનની જે પાયાની બાબતો છે એને રમકડા અને મોડેલના સ્વરૂપમાં સમજવા માટેના પ્રયત્નો ત્યાં થયા. આજનું આપણું આ બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ અંતર્ગતનું એક લોકભોગ્ય વ્યાખ્યાન, કે જે હમણાં જ તાજેતરમાં જે ગ્રેવિટેશનલ વેવ્સ ડિટેક્ટ થયા, 2 બ્લેક હોલ એકબીજા સાથે જોડાઈ રહ્યા છે, અને જે ઘટના બની રહી છે, જે નવું જાણવામાં આવ્યું છે, એ કેટલું ઉપયોગી છે, એ ભવિષ્યમાં ક્યાં ઉપયોગી થવાનું છે, એ બાબતની તરસ્પર્શી માહિતી તો એમના જે વિષય નિષ્ણાત ડોક્ટર વિશાલ જોશી પીઆરઆરમાંથી આવે છે આપણને આપશે. હું આપ સૌ વતી, અને ખાસ કરીને જે બ્લેક ટી શર્ટ પહેરીને મિત્રો છે આજે, એમના વતી અમારા ટ્રસ્ટી અને મુરબ્બી અનિલભાઈ કામદારને હું વિનંતી કરું કે એ આપણી સાથે થોડા વિચારો શેર કરે. થોડી મિનિટો લેક્ચરમાં ડિલે થશે, પણ ઇટ ઇઝ ઓકે, પ્લીઝ. નમસ્તે ખગોળ પ્રેમીઓ, તમને મળવાનો આ લાવો કુદરતે મંજૂર કર્યો હશે તો મને મળ્યો. આજે હું અહીંયા એક લગ્ન પ્રસંગે આવ્યો છું, અને મને ખબર પડી કે વિશાળનું આજે વ્યાખ્યાન રાખ્યું છે, તો મેં કહ્યું હું સરપ્રાઈઝ આપીશ વિશાળને, તો તમને બધાને મળવાનો મને લાવો મળ્યો, ખૂબ ખૂબ આનંદ થયો. જ્યારે જ્યારે વિજ્ઞાનના પ્રેમીઓને આ વિજ્ઞાન કેન્દ્રમાં હું જોઉં છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. 40 વર્ષથી આ મહેનત કરું છું. 1979થી આ વિજ્ઞાન કેન્દ્રની તૈયારી કરેલી છે અમે. ખૂબ ખૂબ આશાઓ રાખી છે, હજી બી રાખું છું,
અને હજી બી મતભેદ એને હિસાબે જ પડે છે કે મારી આશાઓ વધતી જાય છે જેમ સમય જાય, જેમ વિજ્ઞાનની અંદર આવા નવા નવા બનાવો બનતા જાય છે, ત્યારે મને એમ થાય કે હું રાજકોટના વિદ્યાર્થીઓને કેમ કેટલું આપી શકું વધારે વધારે, એ મારા પ્રયત્ન હોય છે. પણ હવે તો હું થોડો પાછો પડી ગયો છું, પણ આજે કુદરતે આ મને મોકો આપ્યો છે. અને બિગ બેંગનું તો હું મને નિલેશ 2 કલાકની અંદર રિપોર્ટ મોકલી આપે, અને રિપોર્ટ આવે કે 2 મિનિટમાં હું જોઈ લઉં, અને મને હંમેશા સંતોષ આપ્યો છે આ બિગ બેંકે. ખરેખર મને બહુ જ આનંદ થાય છે કે ચાલો આટલા છોકરાઓ તો વ્યવસ્થિત રીતે લાભ લે જ છે અને જીવનમાં આનંદ માણશે, અને મને એમ લાગશે કે મેં કંઈક સારું કામ કર્યું. બસ કુદરતને એ જ પ્રાર્થના કરતો હોઉં છું કે હું સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપયોગી થાઉં, કેમ કરવું. હવે મારા એક પ્રયત્નો પરફોર્મિંગ આર્ટ્સ માટેના ચાલુ છે. છેલ્લા 1.5 વર્ષથી હું પ્રયત્ન કરું છું કે એક સંસ્થા સારી ગુણવત્તાવાળી શાંતિનિકેતન જેવી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે થાય. કુદરતને મંજૂર હશે તો એ બી થશે, પણ આજે તો તમને બધાને મળવાનો મને ખૂબ જ આનંદ થયો. તમને બધાને મારા તરફથી શુભેચ્છા, અને તમારો રસ ચાલુ રાખજો, અને તમારા પછી જે પેઢી આવે છે એનો બી વિચાર કરજો કે એને બી આપણે આપવું આપણી ફરજ છે એમ સમજી, અને આ વિજ્ઞાન કેન્દ્રને જેટલો આગળ લઈ જવાય એટલો લઈ જાઓ. આ મારું બાળક છે એમ સમજીને હું આજે આટલા વર્ષોથી કરું છું. ખરેખર તમને બધાને ધન્યવાદ. થેન્ક યુ. વિશાલ જોશી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એમના વિશે પણ હું કોલર ઊંચા કરીને એવું કહી શકું કે એ પણ આ લોકવિજ્ઞાન કેન્દ્રનું પ્રોડક્શન છે. અલબત્ત એમનો અભ્યાસ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડોક્ટરેટ ને બધું એમણે ત્યાં કંઈક કર્યું હશે જુદી જુદી યુનિવર્સિટીઓમાં, પણ અમને આનંદ છે એમની સાથે સહકાર્યકર તરીકે કામ કરવાનું. અમે સાથે કામ કર્યું એઝ અ સાયન્સ કમ્યુનિકેટર, અને એમને ઉચ્ચ અભ્યાસ અર્થે પછી એનું પીએચડીને બધું પૂરું કર્યા પછી આપણી ભારતની ખ્યાતનામ કહી શકાય એવી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એ અત્યારે રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને પહેલા જેવી હતી એટલી જ કુણી લાગણી આ કેન્દ્ર પ્રત્યે ધરાવે છે. અને માત્ર ફોન કોલ પર વાત કરી અને એમણે કહ્યું કે ઓકે, અને એનો પણ એક સરસ સંવાદ જે બપોરે થયો એ પણ હું તમને કહું. નિલેશે એવું કહ્યું કે આ ગ્રેવિટેશનલ વેવ્સ માટેનું જે કંઈ પણ માહિતી હતી એ મેં જોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી, અને એમને થયું કે વિશાલને બીજા કોઈ ઓક્યુપાય કરે પેલા આપણે ફોન કરીને કહી દઈએ કે વિશાલ તારે અહીંયા આવવાનું છે લેક્ચર માટે. અને વિશાલે હા પણ પાડી, અને પછી એને બીજા ઘણા બધા લોકોએ પૂછ્યું કે હવે મેં હા પાડી દીધી છે, હવે તમારો બીજા સમય વાળો. તો આ ટોપિક ઉપરનું કદાચ પોપ્યુલર લેક્ચર, ટેકનિકલ સેશન તો બધા થતા હશે જે એના ફિલ્ડના જ કામ કરતા હોય, રિસર્ચનું કામ કરતા હોય એવા લોકો માટેના ટેકનિકલ ડિસ્કશનો થતા હશે. ઇટ ઇઝ અ પોપ્યુલર લેક્ચર ફોર ઓલ, લેમેન સમજી શકે એવી ભાષામાં. આજે મને કોઈ વોટ્સએપમાં એવું પણ પૂછ્યું, કદાચ એ ભાઈ હાજર છે કે મને ખબર નથી, કે આ લેક્ચર કઈ ભાષામાં હશે. મેં કહ્યું ગુજરાતી ભાષામાં. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, વ્યાખ્યાન પણ આપણી માતૃભાષામાં ગુજરાતના ગુજરાતી ભાષામાં થવાનું છે. 3:15 થવા જાય છે. વિશાલભાઈને હું વિનંતી કરું કે એ પોતાની બાગડો સંભાળે પોતાનું વક્તવ્ય રજૂ કરવા આમંત્રણ. સંસ્થાના નિયામક શ્રી ભાણી સાહેબ પણ આવી ગયા છે. આપણે વિશાલભાઈ તો આવી જાય સર, ભાણી સાહેબ આપને આપણી સાથે થોડી વાત કરશે. અમારા વડીલ નાના મેડમ પણ આવી ગયા છે, એમનું પણ સ્વાગત છે.
સર્વે બોલશું ફરીથી. આપ સર્વે બોલો જય વિજ્ઞાન. આપ સર્વે ને ધન્યવાદ. આદરણીય અલિતભાઈ આવ્યા છે, મારા સચ્ચા વંદન. એમનું મેં પ્રવચન સાંભળ્યું, આપ લાગણીથી ખ્યાલ આવ્યો હશે કે આટલા વર્ષોના સંતાનને આવી રીતે જોઈને કેટલો માણસને આનંદ થાય કે થોડુંક જે પ્રોગ્રેસ ને જે અત્યારનું સહન કરતું હોય વિજ્ઞાન દરેક જગ્યાએ. કોઈ મંદિરને વાંધો નથી આવતો, પણ વિજ્ઞાન મંદિરને વાંધો આવે ડેવલપ થવા. બીજા કોઈ મંદિરમાં સામેથી માણસો આવતું હોય, પૈસા હોય, પણ આપણે સંઘર્ષ કરીએ છીએ અને વિજ્ઞાનમાં સંઘર્ષ સાહેબ એ જ મહત્વનું છે. વિશાલ જોશી સાહેબનું હું હૃદયપૂર્વક સન્માન કરું છું. આપણે જાણીએ છીએ કે જે હમણાં ઘટનાઓ છાપવામાં બધું બનતું હોય છે, 100 વર્ષ પછી પણ એક ઘરમાં બેઠા બેઠા એક રૂમમાં એક વ્યક્તિએ એક થિયરી ઓફ રિલેટિવિટીના આધારે એક કલ્પના શક્તિ અને એનું એનાથી બને એટલી બધી પ્રૂફો આપી, પણ જ્યાં સુધી સાયન્સમાં પ્રેક્ટિકલી રીતે ન સમજે આપણે ન જાણીએ ત્યાં સુધી અધૂરું કહેવાય. અને આજે એ ઘડી સપ્ટેમ્બર મહિનામાં એ પૂરી થઈ ને હવે આજે આપણે જાણીએ છીએ કે દરેક જગ્યાએ એની ચર્ચા થાય. રાજકોટ પહેલું છે આની અંદર કે આવી રીતે આપણે પીઆરએલના એક વિશિષ્ટ સાયન્ટિસ્ટ આપણી વચ્ચે છે વિશાલ જોશી, અને આ જ મુદ્દા ઉપર ને આ ખગોળ શાસ્ત્ર ઉપર ઘણું બધું કામ કર્યું છે. અમને ગર્વ એ સાથે છે કે અમે પણ કહી શકું કે વિશાલ જોશી સાથે અમે હતા. એટલે આ સાયન્સ સેન્ટર એમનું આ વખતે ફરીવાર ઋણ અદા કરે છે વિશાલ જોશી સાહેબનું, અને સર્વેને આવકારું છું. આપ સર્વેને ધન્યવાદ. એ પહેલા અનિલભાઈની અને અમારી સર્વેની ઈચ્છા છે કે વિશાલ જોશીને આપણે એને ગમતો મોમેન્ટો આપીએ, અને હું આપણા ક્યાં ક્યાં નિલેશભાઈને વિનંતી કરીશ બરોબર કે એનું પરિશ્રમના ફૂલોથી સ્વાગત કરી અને આ બુક એમને આપે. વચ્ચે સમય ન જતા હું જોશી સાહેબને વિનંતી કરું કે આજના વિષયને લગતું ગુરુત્વાકર્ષણના તરંગોની સાબિતી વિશે આપણે માહિતી આપે, જેથી કરીને ભવિષ્યમાં આપણે બ્રહ્માંડની ઓળખ પ્રાપ્ત કરી શકીએ અને કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પણ જાણી શકીએ. તો વિશાલ જોશી સાહેબને વિનંતી કરું. આભાર. જય વિજ્ઞાન. શરૂ કરવું પડ્યું હતું, પણ આ વડીલોના જ આશીર્વાદના કારણે
આ સ્થાને પહોંચી શક્યો છું. અને એ જ રીતે જ્યારે એમએસસી પછી મારી પાસે થોડા મહિનાઓનો ટાઈમ હતો ત્યારે મારે શું કરવું, એ વખતે અનિલભાઈ મારે સહારે આવ્યા અને એમણે મને કહ્યું કે આ સેન્ટર માં તું રહે, યુ ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ, તારે જે તારે શું કરવું હોય તું નક્કી કર, અને તું તારો અને સેન્ટરનો બંનેનો વિકાસ કર. અને ખરેખર એ 7-8 મહિનાના ફ્રુટફુલ ટાઈમનો મેં ઉપયોગ કર્યો. આઈ હોપ કે સેન્ટરને પણ એનો ફાયદો થયો હશે અને હું પીઆરએલમાં ક્લિયર કરી. એટલે એ સમયનું આજે યાદ કરું તો બહુ અંગત લાગણીઓ આવે. એટલે હું અહીંયા ભૂતકાળમાં પણ કહી ચુક્યો અને આજે પણ કહ્યું છે કે મને અહીંયા ક્યારેય ગેસ્ટ તરીકેની ફિલિંગ થતી નથી, બરોબર છે, આઈ એમ પાર્ટ ઓફ ધ હોસ્ટ ઓનલી. જે પુસ્તક મને આપ્યું છે નભે હસતા તારા, આમ તો જનરલી જે મોમેન્ટ આપે એ તો ટેબલ પર જ રહેતો હોય છે, પણ આના વિશે હું બે શબ્દ કહીશ ને પછી મારા વ્યાખ્યાન પર જઈશ. આના લેખક એક છે પ્રોફેસર જયંત નાર્લિકર, એમના વાઇફ ડોક્ટર મંગલા નાર્લિકર, અને ત્રીજા છે પ્રોફેસર અજીત ખેમરાવી. આ ત્રણેય લોકો પુનાની એક ફેમસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, ઇન શોર્ટ આયુકા સાથે સંકળાયેલા છે. જયંત નાર્લિકર, પ્રોફેસર જયંત નાર્લિકર ઇન્ટરનેશનલ લેવલે રિનાઉન્ડ સાયન્ટિસ્ટ છે અને એમણે પોતે આયુકા એસ્ટાબ્લિશ કરેલી છે. ગવર્મેન્ટે એમને જવાબદારી સોંપી હતી એસ્ટાબ્લિશ કરવાની. અને અત્યારે ઇન્ડિયાની વન ઓફ ધ ટોપમોસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એસ્ટ્રોફિઝિક્સ માટે. જસ્ટ પીઆરએલ મેં એક મહિના પહેલા જોઈન કર્યું, એની પહેલા 1.5 વર્ષ સુધી હું આયુકા પુણેમાં પોસ્ટ ડોક ફેલોશીપના ડેઝિગ્નેશનમાં રિસર્ચ કરતો હતો. એટલે આ મારું આ બુક સાથેનું પહેલું જોડાણ. અને બીજું, આ પુસ્તક એકચ્યુઅલી લખાયેલું મરાઠીમાં, ઇફ આઈ એમ નોટ રોંગ, મરાઠીમાં લખાયેલું, એનું ગુજરાતી ભાષાંતર નેને મેડમે કર્યું. એટલે ભાષાંતર નેને મેડમે કર્યું એ રીતે પણ હું પાછું આ પુસ્તક સાથે જોડાયેલો, કારણ કે નેને મેડમનું મને ઘણું માર્ગદર્શન મળેલું છે. એટલે આ પુસ્તક રિસીવ કરતા મને ખરેખર ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, વ્યાખ્યાન પર હું આવું. Ladies and gentlemen, we have detected gravitational waves. We did it. લેવલના સાયન્સને એના ટેકનિકલ આસ્પેક્ટ્સને પોપ્યુલર
પર્ટિક્યુલર લેવલે મૂકવું એ બહુ મોટી ચેલેન્જ હોય છે. સારું એડવાન્સ લેવલનું રિસર્ચ કરવું એક વસ્તુ છે, અને એ રિસર્ચને લોકો સુધી પહોંચાડવું, એમને સમજાય એવી ભાષામાં, એ બીજી વસ્તુ છે, એટલી જ ચેલેન્જિંગ છે. પૂરો પ્રયત્ન કર્યો છે એને ન્યાય આપવાનો, તમને લોકોને સૌથી જેટલો મેક્સિમમ હું આપી શકું સરળ ભાષામાં એનો પ્રયત્ન કર્યો છે. બટ પ્લીઝ બેર વિથ મી, મને માફ કરજો જો હું એમાં સફળ ના જાઉં તો. હું બહુ શરૂઆતથી કરું છું. નેક્સ્ટ આગળ આવી જાઉં. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ બહુ જાણીતું તારામંડળ છે, સપ્તર્ષિ. એક ઓપ્ટિકલ ટેલિસ્કોપથી આ ઇમેજ લીધેલી છે. બેકગ્રાઉન્ડમાં તમને ઘણા બધા સ્ટાર્સ દેખાય છે, અને આ જ પ્રકારના તારાઓ, તારામંડળો આપણા આદિ પૂર્વજો વર્ષોથી જોતા. ઘણો વખત જોવે પછી એમને રિકોગ્નાઇઝ કરવાની એમને મેથડ શોધી. આપણે જે પેલા નાના બાળકોની જે ન્યૂઝપેપરની પૂર્તિ આવે, ટપકા જોડોની ગેમ આવે, આવી જ કંઈક ગેમ એ લોકો આકાશમાં રમ્યા, અને આ સ્ટાર્સને એકબીજા સાથે જોડી અને વિભિન્ન આકારો એમણે કલ્પ્યા, જેને આપણે રાશિઓ અને નક્ષત્રો અને તારામંડળો તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે એમણે આ આકારો તો ઓળખ્યા, જેમ કે અહીંયા ફેમસ ડોયાનો અથવા તો હળનો આકાર લોકો કલ્પે છે. પછી એમણે ઓબ્ઝર્વ કર્યું કે આ તારાઓ સ્થિર નથી, આ તારાઓ ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે? સૂર્ય અને ચંદ્રની જેમ જ પૂર્વમાં ઉગે છે, મહત્તમ ઊંચાઈ કોઈ એંગલ સુધી જાય છે અને પછી આથમે છે. આ વસ્તુ ઘણા વખત સુધી જો આ હું શરૂઆત કરું છું ખગોળ શાસ્ત્રના ઉદ્ભવની, બહુ શરૂઆતથી ચાલુ કરીએ છીએ, અને આપણે સમજશું કે ગ્રેવિટેશનલ વેવ શા માટે આટલા ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેં એક પિક્ચર બતાવેલું છે, તમે જોઈ શકો છો લગભગ 1.5 કલાકના ટાઈમમાં કન્ટિન્યુઅસ આ પિક્ચર કેમેરામાં લીધેલું છે. સ્ટાર્સ તમને એક લીટી જેવા દેખાય છે, કારણ કે એ ઈસ્ટમાંથી ઉગે છે અને વેસ્ટ તરફ જાય છે. આ દરેક લાઈન છે એ એક સ્ટારની ટ્રેલ છે. આ બતાવે છે કે સ્ટાર સ્થિર નથી પણ મૂવ કરે છે, અને કેવી રીતે કરે છે? બધા જ એક સર્કલમાં મૂવ કરે છે, ઈસ્ટ ટુ વેસ્ટ. સેન્ટરમાં એક સ્ટાર એવો છે કે જે મૂવ નથી કરતો, જેને આપણે બધા ધ્રુવના તારા તરીકે ઓળખીએ છીએ. તારાઓની આવી ગતિ જોઈ અને એરિસ્ટોટલે લગભગ આજથી 2500 વર્ષ પહેલા, 2400-2500 વર્ષ પહેલા બ્રહ્માંડની રચનાની પહેલી થિયરી આપી. મારે એવું સુધારવું જોઈએ કે આપણે તારાઓને ફરતા જોઈએ છીએ, અથવા આપણા પૂર્વજોએ તારાઓને ફરતા જોયા હતા. એપેરન્ટ મોશન છે, એટલે આ મોશનને જોઈ અને એરિસ્ટોટલે પહેલી વખત બ્રહ્માંડની રચનાની થિયરી આપી કે પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે અને બધા જ પદાર્થો, તારાઓ, ગ્રહો, નિહારિકાઓ જો કે ત્યારે એટલી ફેમસ નહોતી, અમુકને વાત કરતા, ધૂમકેતુઓ, આ બધા જ પૃથ્વીની આસપાસ ફરે છે. વૈજ્ઞાનિક કારણ તો જે હોય પણ થોડું સાયકોલોજીકલ કારણ પણ એક હશે મને એવું લાગે છે, કે આમ પણ માનવ સહજ વૃત્તિ હોય છે પોતાને કેન્દ્રમાં રાખવાની અને બાકી બધાને આજુબાજુ ફરતા રાખવાની, બરાબર છે, એ આમાં અભિવ્યક્ત થાય છે. પણ જેમ સ્કૂલના ક્લાસના બધા જ શિસ્ત વિદ્યાર્થીઓની વચ્ચે કેટલાક તોફાની જીવ રહેતા જ હોય, કે ક્લાસ શરૂ થાય એટલે એક જગ્યાએ બેઠા હોય, બીજા લેક્ચરમાં બીજી જગ્યાએ હોય, ત્રીજામાં કંઈક ત્રીજા જ હોય, ચોથામાં તો દેખાય જ નહીં, આવું કંઈક આકાશમાં એ થતું હોય, કેટલાક તારાઓ એવા ઓળખી શકાના, ફરી હું તારા વર્ડ વાપરું છું પણ હું કરેક્ટ કરીશ, કેટલાક તારાઓ એવા શોધાના કે જે બાકીના સ્ટાર્સના બેકગ્રાઉન્ડમાં, બાકીના સ્ટાર્સ પોતાના પોઝિશન, પોતાનો આકાર જાળવી રાખતા હતા, પણ એના બેકગ્રાઉન્ડમાં આ તારાઓ પોતાની પોઝિશન ચેન્જ કરતા, ક્યારેક અહીંયા હોય, થોડા દિવસ પછી જોયો તો આ બીજે ક્યાંક હોય, વળી ક્યાંક હોય, અને આ રીતે આગળ વધે. એટલે આ તારાઓ રખડતા પટકતા તારાઓ કહેવાના, અને એમની ગતિ કેવી હોય? એક દિશામાં જાય, વળી થોડેક સુધી પહોંચ્યા પછી એમ લાગે કે આ તો સરસ ગાર્ડન આવ્યું છે, ચાલો અમે એક લટાર મારીએ,
એટલે વળી પાછા આમ કે ટર્ન લે યુ ટર્ન લે થોડી વાર ફરે મન ભરાઈ જાય એટલે વળી આગળ વધે આવી કંઈક વિચિત્ર ચિત્ર વિચિત્ર ગતિ કરતા આવી ગતિ અલગ અનેક પ્રકારની થતી અહીંયા બીજી એક્ઝામ્પલ આપ્યું છે આજે હું તમને જે મોશન બતાવું છું એ દિવસો કે મહિનાઓ દરમિયાન થયેલી મોશન છે એકદમ રેપિડ નથી કે આપણી નજર સામે આ તારાઓ આમ ખસે ધીમે 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 ખસે આવા તારાઓ રખડતા ભટકતા તારાઓ કહેવાના એને ગ્રીક ભાષામાં વંડરિંગ સ્ટાર્સ ને ગ્રીક ભાષામાં પ્લેનેટ્સ કહેવાય એટલે આને આપણે પ્લેનેટ્સ તરીકે ઓળખીએ છીએ નળી આંખે દેખાતા બુધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચ મોટે ભાગે આપણે જેમ ગોદડા વાપરતા હોઈએ પછી ગોદડું થોડા વર્ષ પછી ફાટે ને કેમ એને થીગડું માનીએ આવી થીગડા જેવી થિયરી હતી એરિસ્ટોટલની ઓરિજિનલ થિયરીને પકડી રાખીને એમાં પેચીસ લગાવવામાં આવ્યા પેચ એવો હતો કે ચાલો આ બધા ગ્રહો સીધા જ પૃથ્વીની આસપાસ ગોળ નથી ફરતા તો કોઈ ઇમેજિનરી પોઈન્ટ કાલ્પનિક બિંદુ પૃથ્વીની આસપાસ ગોળ ફરે છે અને આ બધા ગ્રહો એ બિંદુની આસપાસ ગોળ ફરે છે એટલે એક વૃત્ત એક સર્કલ અને એની આજુબાજુ પ્રતિવૃત્ત અને વૃત્ત પ્રતિવૃત્ત થિયરી કહેવાય તો આ થિયરીથી આવી કંઈક મોશન પ્રોડ્યુસ કરી શકાય આવો શેપ પ્રોડ્યુસ કરી શકાય પણ પૂરેપૂરો નહીં લોકોએ વળી એક સર્કલ વધાર્યું એક કાલ્પનિક બિંદુ એની આજુબાજુ બીજું બિંદુ એની આજુબાજુ ગ્રહ થોડું એક્યુરેટ વધુ મળ્યું પણ હજી વધારે ઓબ્ઝર્વેશન લેતા વધારે ચોકસાઈ વાળું પરિણામ મેળવવું પડ્યું આમાં કરતા કરતા છેવટે એક્યુરેટ મોશન મેળવવા માટે 23 જેટલા વર્તુળો ઉમેર્યા 23 જેટલા કાલ્પનિક બિંદુઓ કે વર્તુળો ઉમેર્યા અને પછી ગ્રહને મૂકો ત્યારે તમે ગ્રહની આવી મોશન કરી શકો એનો કેટલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ પણ પીપલ વેર હેપી કે એ તો આવી કંઈક મોશન પ્રોડ્યુસ કરી શક્યા આ મોશન આપણા ખગોળશાસ્ત્રમાં ભારતીય ખગોળશાસ્ત્રમાં પણ વપરાણ અને પંચાંગની ઘણી બધી ગણતરીઓ આ વૃત્ત પ્રતિવૃત્તના સિદ્ધાંત પર આધારિત છે પણ લગભગ 1500 ની આસપાસ કોપરનિકસે પહેલી વાર વિચાર્યું કે આવું આટલા કોમ્પ્લિકેટેડ સિસ્ટમને થોડું સરળ ન કરી શકીએ આવું શા માટે વિચાર આવ્યો તો એ જ ટાઈમમાં ગેલેલિયોએ પહેલી વખત ટેલિસ્કોપનો બ્રહ્માંડમાં આકાશમાં ઉપયોગ કર્યો અને આકાશી પદાર્થોને ટેલિસ્કોપથી જોયો અને એની મદદથી એને ખગોળશાસ્ત્રની આખી દિશા બદલી નાખી ખગોળશાસ્ત્રની આ બહુ મોટી ક્ષણ હતી ટેલિસ્કોપનો ખગોળશાસ્ત્ર એટલે દૂરબીન બાઇનોક્યુલરનો ખગોળશાસ્ત્ર તરીકે ટેલિસ્કોપ તરીકે ઉપયોગ આ બહુ મોટી ઘટના હતી એ ઘટનાની મદદથી એને જોયું કે ગુરુ જે આપણને એક ગ્રહ જેવો દેખાય છે એની આજુબાજુ તો ચાર નાના સ્ટાર્સ છે અને ચારેય સ્ટાર્સ ગુરુની સાથે સાથે ફરે છે એનો મતલબ કે સ્ટાર્સ નથી એના સેટેલાઇટ્સ છે જેમ આપણો ચંદ્ર છે એમ અને એ પણ જોયું કે આ બધા એકબીજાની આજુબાજુ ફરે છે એટલે ચંદ્રની ગુરુની આજુબાજુ ફરે છે હવે આ વિચાર પરથી કોપરનિકસને આઈડિયા આવ્યો કે જો કોઈ પદાર્થ એવો છે કે જે પૃથ્વી સિવાય બીજા કોઈ પદાર્થની આજુબાજુ ફરે છે તો આપણે કેમ માની શકીએ કે પૃથ્વી જ બ્રહ્માંડનું કેન્દ્ર છે પૃથ્વી પણ કોઈની આજુબાજુ ફરતી હોય પૃથ્વી જ બધાનું કેન્દ્ર નથી ગુરુના ચંદ્રો પૃથ્વીની આજુબાજુ નથી ફરતા એટલે એને પહેલી વખત એવી થિયરી આપી એને કેલ્ક્યુલેશન કર્યું અને એને બતાવ્યું કે જો પૃથ્વીને બદલે સૂર્યને બ્રહ્માંડનું કેન્દ્ર માની લેવામાં આવે તો પેલા 22 કે 23 વર્તુળોની સંખ્યા ઘટી અને 3 કે 4 વર્તુળો પર આવી જાય છે તમે 3 કે 4 વર્તુળો લઈ અને પેલા આકારોને સચોટ રીતે બતાવી શકો સિસ્ટમ સિમ્પલ થઈ ગઈ પણ એ વખતે અંધકાર જેવું ચાલતો હતો કોપરનિકસને પોતાને ખબર હતી કે જો હું આ વસ્તુ પ્રતિભાવ મૂકીશ લોકોને કહીશ તો લોકો ધર્માંધ લોકો મને ફાંસીએ ચડાવશે સૂળીએ ચડાવશે એટલે એને બુદ્ધિ વાપરી પોતાના ફ્રેન્ડ્સને આ બુક આપી હસ્તલિખિત પ્રત અને કહ્યું કે મારા મૃત્યુ પછી એને પબ્લિશ કરશું એટલે મને મળનારી મોટા મોટી સજા તો મને ઓલરેડી મળી ગઈ હશે પછી લોકોને જે કરવું હોય એ કરે બરાબર એટલે એ પોતે ગયો પણ પાછળ દુનિયામાં આ વિચાર મૂકતો ગયો હવે એ વિચારનો ઘણા લોકોએ વિરોધ કર્યો ઘણા લોકોએ તો આંધળો વિરોધ કર્યો કે આ ખોટો છે ને આવું હોય જ નહીં અતાર્કિક વિરોધ કર્યો પણ કેટલાક વૈજ્ઞાનિકો એવા પણ હતા કે જેને વૈજ્ઞાનિક વિરોધ કરવાનું વિચાર્યું એમાંનો એક હતો આ ટાઇપોગ્રાફી
એને વિચાર્યું કે હું ગ્રહોના સચોટ અવલોકન લઈશ અને એ અવલોકનની મદદથી હું બતાવીશ કે આ કોપરનિકસ ખોટો હતો, પૃથ્વી જ બ્રહ્માંડનું કેન્દ્ર છે. આના માટે એને ચારેક જેટલી સચોટ બહુ મોટી ઓબ્ઝર્વેટરીઓ એને બનાવી જે ગ્રહોના અવલોકન લઈ શકે, એની પોઝિશન માપી શકે. આખી રાત યુરોપની ઠંડીમાં સચોટપણે ગ્રહોના અવલોકન લેતો, એની પોઝિશન માપતો. અને આ પોઝિશનના આંકડા મેળવવાથી કંઈ ન થાય, એને તો ગાણિતિક એનાલિસિસ કરવો પડે અને એની મદદથી બતાવવું પડે કે યસ, સૂર્ય નહીં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે. દિવસે રાત્રે અવલોકન ઓબ્ઝર્વેશન લે, દિવસે એને મેથેમેટિકલ એનાલિસિસ કરે, આરામ ઓછો થતો. એટલે છેવટે એને ગણિતના એક સારા વિદ્યાર્થી એવા કેપ્લરને પોતાના આસિસ્ટન્ટ તરીકે લીધો. અને આ ગુરુ ચેલાની જોડી બહુ ચાલી. વર્ષો સુધી એમણે ઓબ્ઝર્વેશન લીધા અને એનું એનાલિસિસ કર્યું. લગભગ 12 થી 15 વર્ષ થયા. અને એક દિવસ ટાઇકો બ્રાહે મૃત્યુ પામ્યો. હવે સિચ્યુએશન એવી હતી, કેપ્લરે ટાઇકો બ્રાહેના મૃત્યુ પામ્યાના થોડા જ વખતમાં ઓબ્ઝર્વેટરીના તાળા તોડ્યા અને બધા જ ઓબ્ઝર્વેશન ચોરી લીધા. શા માટે આવું કર્યું? એને ખબર હતી કે ટાઇકો બ્રાહેના ફેમિલી મેમ્બર્સ કેપ્લરને એના આસિસ્ટન્ટને પસંદ કરતા નહોતા, જરાય એને ધિક્કારતા હતા. કદાચ એનું કારણ એ હશે કે ટાઇકો બ્રાહે પોતાના ફેમિલી કરતા કેપ્લરને વધારે ટાઈમ દેતો હશે, એટલે ફરી પેલી ઈર્ષાની વૃત્તિ આવે. એને જોઈ આ ઓબ્ઝર્વેશન અને પોતે જ પોતાના પુસ્તકમાં લખ્યું કે મને ખબર નથી આવનારી પેઢી મને આના માટે માફ કરશે કે નહીં, પણ મેં જે કર્યું છે એ વિજ્ઞાનના બદલા માટે કર્યું. જૂના આટલા વર્ષોના ઓબ્ઝર્વેશન્સનું એને એનાલિસિસ ચાલુ રાખ્યું અને લગભગ 22 વર્ષની મહેનતમાં એને 3 પુસ્તકો લખ્યા. અને આ 3 પુસ્તકોમાં એને ગ્રહોની ગતિના એક એક નિયમ આપ્યા. અને એમાં એને જોયું અને બતાવ્યું કે જે નિયમ, જે પરિણામ સાથે અમે શરૂઆત, જે ધારણા સાથે અમે શરૂઆત કરેલી કે કોપરનિકસ ખોટો છે, પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે, એ ધારણા જ ખોટી હતી. કોપરનિકસ સાચો હતો. પહેલી વખત એને બતાવ્યું, એને કહ્યું કે હા, સૂર્ય જ કેન્દ્ર છે અને બધા ગ્રહો એની આજુબાજુ ફરે છે. મારા ઓબ્ઝર્વેશન એનાલિસિસ થી હું કોન્ફિડન્ટલી કહી શકું. એટલું જ નહીં, એને ગ્રહોની ગતિને પણ વર્ણવી. એને બતાવ્યું કે ગ્રહો સૂર્યની આજુબાજુ વર્તુળ નહીં પણ ઉપવલય કક્ષામાં ફરે છે, જેમાં સૂર્ય કેન્દ્રમાં નહીં પણ ઉપવલયની 2 નાભીઓ હોય, એ 2માંની 1 નાભી ઉપર છે. જો કે અહીંયા મેં જે ઉપવલય બતાવ્યું છે, બહુ એક્ઝેક્યુટેડ છે. એકચ્યુઅલ તમે જુઓ તો બધા ગ્રહોની જે ઉપવલય ગતિ છે એ લગભગ સર્કલની નજીક છે, વર્તુળની એકદમ નજીક છે, પણ એક્ઝેક્ટ વર્તુળ નથી. એની ફરી એને એ પણ બીજા નિયમ તરીકે બતાવ્યું કે ગ્રહો સૂર્યની આજુબાજુ એક સળથી ઝડપે નથી ગતિ કરતા, જ્યારે સૂર્યની નજીક હોય ત્યારે ફાસ્ટ મોશન કરે અને દૂર જાય ત્યારે સ્લો મોશન કરે. એની ગતિની કેવી રીતે ફેરફાર થાય એ ઝડપનો પણ એને એક ગાણિતિક સંબંધ આપ્યો. અને છેવટે એને 2 ગ્રહોની ગતિનો સમય સરખાવ્યો કે નજીકનો ગ્રહ હોય એ સૂર્યની આજુબાજુ પોતાની ઓર્બિટ વહેલી પૂરી કરી લે, એનો ટાઈમ પીરિયડ નાનો હોય, જ્યારે દૂરનો ગ્રહ હોય એનો ટાઈમ પીરિયડ ઓછો વધુ હોય, અને કેટલો હોય એ આ ઇક્વેશન પણ એને આપ્યું. જોકે આ ઇક્વેશન એક્ઝેક્ટલી નહોતું આપ્યું, એને બીજું ઇક્વેશન આપેલું. હવે આ કેપ્લરના મૃત્યુ પછી અમુક લોકો આ થિયરી સ્વીકારતા અમુક ન સ્વીકારતા, પણ વૈજ્ઞાનિકોને એક વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે યસ, નેચર તો ખરેખર આને જ ફોલો કરે છે, હેલિયોસેન્ટ્રિક સિસ્ટમ જ છે, જીઓસેન્ટ્રિક નથી. એ દરમિયાન લગભગ 1660ની આસપાસ ઇંગ્લેન્ડનો એક નવયુવાન જેને આપણે બધા ઓળખીએ છીએ, આઇઝેક ન્યૂટન, બરોબર? આપણે તે માનીએ છીએ કે એક એપલ ટ્રી નીચે બેઠો હતો, એક સફરજન પડ્યું, એને વિચાર્યું કે નીચે કેમ પડ્યું. સવારે એને સફરજનને પડતું જોયું હશે, બપોરે વિચાર્યું હશે, અને સાંજે તો કદાચ એને ગુરુત્વાકર્ષણનો નિયમ લીધી દીધો હશે, બરોબર છે? ઇન્સ્ટન્ટ આપણે તો અત્યારે બધા 2 મિનિટ્સની જ આદત છે બેઠી નીચે, પણ ખરેખર ન્યૂટનને ગ્રેવિટેશનનો નિયમ ડિરાઈવ કરતા 22 વર્ષ જેવા લાગે, ફાઇનલી ડિરાઈવ કરતા. એની સ્ટોરી છે, એની આપણે માની છે, પણ વર્ષોની મહેનત હતી. જેમ કેપ્લરે વર્ષોની મહેનત કરી હતી, ન્યૂટનને પણ ઘરે બેઠા આસાનીથી આ નિયમો નહોતા.
પણ ન્યૂટને ખરેખર વિચાર્યું તો એવી રીતે એને એને આ ગ્રહોની ગતિના નિયમોની ખબર હતી એને વાંચ્યું એને વિચાર્યું કે સૂર્ય પાસે એની તો કયા પ્રકારની શક્તિ હશે કે જેના કારણે ગ્રહોને એક્ઝેક્ટલી આ રીતે ફેરવી શકે છે એ શક્તિ એ એ ફોર્સ એ બળની લાક્ષણિકતા હોય એની કેરેક્ટરિસ્ટિક શું હશે અને એમાં એ વિચારતો હતો વિચારતા વિચારતા જ આપણે માનીએ છીએ કે એપલના ઝાડ નીચે બેઠો હતો પણ ન્યૂટને પોતે ક્યાંક લખેલું છે કે જ્યારે સફરજન નીચે પડતું જોયું હતું ત્યારે એ પોતાના ઘરની બારીએ ઊભો હતો અને ત્યાંથી એને સફરજનને પડતા જોયું હતું અને એને આ નિયમ આપ્યો એને વિચાર્યું ઓકે પૃથ્વી એપલને જે ફોર્સથી ખેંચે છે એ જ ફોર્સથી સૂર્ય બધા ગ્રહોને ફેરવતો હોવું જોઈએ અને પછી એને આ નિયમ વિચાર્યો પછી તેણે લો ઓફ મોશન પણ આપ્યા ત્રણ નિયમો અને આ ચાર નિયમો ન્યૂટનની બહુ મોટી મોટું કન્ટ્રીબ્યુશન છે સાયન્સમાં બાય ધ વે જે એપલ ટ્રીની આપણે વાત કરી છે ને એપલ ટ્રી હાલમાં પણ ઇંગ્લેન્ડની અંદર છે ન્યૂટનના ફાર્મમાંથી શિફ્ટ કરી અને ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીમાં એને આઈ ફોગોટ નેમ પણ ત્યાં એને ટ્રાન્સફર કર્યું અને જે જયંત નાગલિકા વિશે મેં તમને વાત કરી ને આયુકાના સ્થાપક એ પોતે ઇંગ્લેન્ડના જ કેટલાક વૈજ્ઞાનિકોના સંપર્કમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે એસોસિએટેડ હતા જ્યારે આયુકાની સ્થાપના થઈ એ ગાળામાં જયંત નાગલિકા વેપાર ઇંગ્લેન્ડ ગયેલા એક્ચ્યુઅલ ન્યૂટનના એપલ ટ્રીની કલમો એને મેળવી અને એ કલમો પુણેમાં આયુકાના કેમ્પસમાં એને બે જગ્યાએ વાવી આજની તારીખમાં ન્યૂટનનો ઝાડ આપણા ભારતમાં અસ્તિત્વ ધરાવે છે આપણે લોકો જાણતા નથી ઝાડ કહેવાય એવું ઝાડ નથી પણ ત્યાં છે ઓકે હવે આ આ ચાર નિયમોની મદદથી વૈજ્ઞાનિકો માનવા માંગે છે કે ફિઝિક્સ પૂરું થઈ ગયું આ બધા નિયમોની મદદથી તમે બ્રહ્માંડની બધી જ ઘટનાઓને વર્ણવી શકો છો એક્સપ્લેન કરી શકો છો ડિસ્ક્રાઇબ કરી શકો છો પણ કુદરત એટલી સરળ નથી હોતી સમજા જ્યારે માણસને અભિમાન આવે ત્યારે એને એકાદ ઝટકો આપી જ દે બરાબર ને આપણે બધા જાણીએ છીએ લગભગ બધાએ મેળવેલા હશે મેં પણ મેળવેલા છે ઓકે તો આવાની કેટલીક હતી જેમ આપણને ખબર છે કે ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે પણ લાંબા અવગાળાના વર્ષોના પ્રિસાઇઝ ઓબ્ઝર્વેશન પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે ગ્રહો ઓર્બિટમાં નથી ફરતા પણ એ ઓર્બિટ પોતે પણ પાછી સૂર્યની આજુબાજુ ગોળ ફરે છે આ ધારો કે બુધની ઓર્બિટ છે તો બુધ લગભગ 88 દિવસમાં સૂર્યની આજુબાજુ એક પ્રદક્ષિણા કરી દે છે પણ એની ઓર્બિટ સૂર્યની આજુબાજુ પોતાની સર્કલ કમ્પ્લીટ કરતા 2,26,000 વર્ષ લે છે એકદમ સ્લો મોશન પણ ચોક્કસ અવલોકનોથી મેળ માપી શકાય હવે આ ગ્રહોની ગતિ તો ન્યૂટનથી સમજાવી શકવાની પણ એની કક્ષાની ગતિ ન્યૂટનથી પૂરેપૂરી ન સમજાવી શકાય કે 10-12% અગરાવી 80-88-90% સમજાવી શકાય પૂરેપૂરી અને વૈજ્ઞાનિકોને તો પેલા 10-12% જ નડે એને એ જ તકલીફ આપે છે આ કેમ બાકી રહી ગયા બરાબર આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ નહોતો એટલે જ વૈજ્ઞાનિકોને ખાખતી આપીએ છે મારા વાઈફ અત્યારે હાજર હતો એગ્રી પણ થાય અચ્છા બીજો પ્રશ્ન પ્રકાશની ઝડપ આજે આપણે બધા જાણીએ છીએ કે 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર પૃથ્વીની આસપાસ 1 સેકન્ડમાં 8 ચક્કર પૂરા કરી શકે આટલી ફાસ્ટ છે પણ આટલી બધી સ્પીડ માપી કેવી રીતે શકાય આપણને એમ લાગે કે એના માટે હાઈટેક સાધનો જોઈએ પણ ખરેખર લગભગ 1660 ના ટાઈમમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ આપવાના એ ટાઈમમાં ગેલિલિયોનો જે એક વિદ્યાર્થી ઓલે રોમરે ગુરુના જ ગ્રહોની ગતિનો અભ્યાસ કરી અને બહુ સરળ ગણિતની મદદથી આની આ સ્પીડની નજીકનો આંકડો મેળવ્યો પહેલી વાર એવો સમય હતો કે જ્યારે એને લોકોને કહ્યું કે પ્રકાશની ઝડપ અનંત નથી એ ફાઇનાઇટ છે કારણ કે ત્યાં સુધી લોકો તો પ્રકાશની ઝડપ અનંત માનતા હતા માપી જ ન શકાતી પહેલી વખત એને એ કહ્યું કે પ્રકાશની ઝડપ ફાઇનાઇટ છે બહુ મોટી વસ્તુ હતી પછી તો લોકો પ્રકાશની ઝડપ માપવાની ઘણી બધી રીતો હવે ન્યૂટનના નિયમોને આપણે વાત કરીએ તો ન્યૂટને એવું કહેલું કે ઝડપનો સરવાળો થાય અથવા બાદબાકી થાય જો ફિઝિક્સના વિદ્યાર્થીઓ એ સમજી શકે વેક્ટર એડિશન થાય જેમ કે ક્રિકેટનો બોલર છે બોલ દોડતા દોડતા કેમ ફેંકે પેલા પોતે વેલોસિટી મેળવે અને પછી બંને થ્રો કરે એટલે બોલને બોલર અને થ્રો બંનેની વેલોસિટીનો સરવાળા જેટલો મળે પણ જો ક્યારેક બોલ ઊંધો જાય તો બંનેનો વેગની બાદબાકી થાય એટલે વેગનો સરવાળો કે બાદબાકી થાય આ વસ્તુ પ્રકાશને પણ લાગુ પડવી જોઈએ
એટલે માઇકલસન અને મોરલે નામના બે બહુ મોટા બહુ સારા એક્સપેરિમેન્ટલિસ્ટો એ એક સાધન બનાવ્યું જેને કહેવાય માઇકલસન મોરલે ઇન્ટરફેરોમીટર. એને જોયું કે પ્રકાશની ઝડપ એટલી બધી વધારે છે કે એમાં થતો થોડો ઘણો ફેરફાર માપવો અઘરો છે. ધારો કે હું ઉભા ઉભા ટોર્ચ ફેંકું અને દોડતા દોડતા ટોર્ચ ફેંકું તો પ્રકાશની ઝડપમાં જે નાનકડો ફેરફાર મારી દોડવાની સ્પીડના કારણે થાય માપવો બહુ અઘરો છે આટલી બધી પ્રકાશની સ્પીડના કારણે. એમણે વિચાર્યું કે આપણે એક કામ કરીએ, પ્રકાશની સ્પીડનો ડિફરન્સ પ્રકાશની સ્પીડનો માપીએ, આપણે પ્રકાશની સ્પીડને અલગ અલગ દિશામાં ગતિ કરાવી અને એનો ડિફરન્સ માપી. એટલે એમણે એક એવું સાધન બનાવ્યું કે એમાં પ્રકાશ એક દિશામાં છે ને પૂર્વ પશ્ચિમ દિશામાં ગતિ કરે અને બીજો એક પ્રકાશ ઉત્તર દક્ષિણ દિશામાં ગતિ કરે અને પછી આ બે પ્રકાશની સ્પીડનો ડિફરન્સ જ ખાલી મેઝર કરવાનો એબ્સોલ્યુટ વેલ્યુ જે હોય. એટલા માટે કે પૃથ્વીની ગતિ પણ પૂર્વ પશ્ચિમ દિશામાં છે એટલે એની પ્રકાશની ગતિ ઉપર અસર પડે. જ્યારે ઉત્તર દક્ષિણ દિશામાં પૃથ્વીની ગતિનો બહુ ઓછી અસર પડે એટલે પ્રકાશની ઝડપ ડિફરન્ટ હોવી જોઈએ. આ માઇકલસન ઇન્ટરફેરોમીટર ના ઘણા બધા પ્રયોગો પછી આ બંને જોયું કે તમે ગમે તે દિશામાં માપો પૃથ્વીની ઝડપ ઉમેરાય કે ન ઉમેરાય પ્રકાશની ઝડપ અચળ રહે છે. આ બહુ સરપ્રાઇઝિંગ રિઝલ્ટ હતું કે પ્રકાશની ઝડપ એને અવલોકન કરનારા અથવા એને ફેંકનારા ઓબ્ઝર્વર અથવા સોર્સ બે ઇન્ડિપેન્ડન્ટ હતી, એ તો અચળ જ. તમે ઉભા ઉભા લાઈટ ફેંકો કે દોડતા દોડતા ફેંકો પ્રકાશમાં કઈ ફેર નહીં પડે. બહુ સરપ્રાઇઝિંગ હતું કારણ કે ન્યૂટનને નિયમને ન સમજાવી શકાતું. આ વસ્તુ પણ ન્યૂટનના નિયમોથી ન સમજાય છે. આ બધી વસ્તુઓ સમજવા માટે ઘણા પ્રયત્નો થયા પણ ફરી બધા જ પ્રયત્નો પહેલા થીગડા જેવા હતા જે સફળ ન થયા. એ વખતે 1905માં સ્વિટ્ઝરલેન્ડની પેટન્ટ ઓફિસનો એક ક્લાર્ક 26 વર્ષની ઉંમરમાં 1905માં એને આ થિયરી આપી જેને આપણે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી કહીએ છીએ. એને ન્યૂટન જેવું જ આખું એક અલગ ગણિત વિકસાવ્યું, પેરેલલ સાયન્સ ડેવલપ કર્યું જેના પાયામાં જેને અમુક ધારણાઓ રાખી જેમાંની એક ધારણા એ હતી કે પ્રકાશની ઝડપ હંમેશા અચળ છે ગમે તે કન્ડિશનમાં. એને જે થિયરી બનાવી એ બહુ કોમ્પ્લિકેટેડ થિયરી હતી, લોકો એટલી આસાનીથી ન સમજે, લોકો એટલે વૈજ્ઞાનિકો એટલી આસાનીથી ન સમજી શકતા. પણ એને આ થિયરીની મદદથી પ્રકાશની ઝડપ અચળ છે એ તો ધારણા જ હતી, ગ્રહોની ગતિનો પેલો જે કક્ષાની ગતિનો કોયડો હતો એ પણ એને મૂકી દીધો. એની થિયરી કંઈક એવું કહે છે કે જો કોઈ પદાર્થ વેગથી ગતિ કરતો હોય તો એના માટે સમય ધીમો પડે. ધારો કે અહીંયા હું ઊભો છું અને મારા માટે 20 મિનિટ થઈ છે, મારો કોઈ ફ્રેન્ડ જો પ્રકાશની 87% જેટલી સ્પીડ, 87% એટલે લગભગ 250,000 કિલોમીટર પર સેકન્ડ, આટલી સ્પીડે જો કોઈ મારો ફ્રેન્ડ ગતિ કરતો હોય તો એની ઘડિયાળમાં 20 મિનિટને બદલે ફક્ત 10 જ મિનિટ થઈ જશે. એટલું જ નહીં, જે ઘડિયાળ મને એકદમ સર્કલ દેખાય છે એ ઘડિયાળ અહીંયા મને સંકોચાયેલી દેખાશે કારણ કે ફક્ત વેગની સાથે ટાઈમ જ ધીમો નથી થતો, લંબાઈ પણ ઘટે છે. હજી એને એક ત્રીજું પરિણામ પણ આવ્યું કે જેમ પદાર્થની ઝડપ વધે એમ એનું માસ વધે છે, હેવી થતો જાય છે. એટલે હું ઘણીવાર લોકોને કહેતો હું કે તમે વજન ઘટાડવા માટે દોડવાને બદલે શાંતિથી બેઠા રહો તો રિલેટિવિટી પ્રમાણે વજન ઓછું થશે. પણ આ વસ્તુ સાચી એટલા માટે નથી, તમે આ ગ્રાફ જોશો ને તો આ ગ્રાફ લગભગ અચળ રહે છે, પ્રકાશની લગભગ 50-60% ગતિ છે. તમારી ઝડપ જો પ્રકાશની અડધી વેલોસિટી અડધી વેગ સુધી નહીં થાય ત્યાં સુધી તમારા આ બધા લંબાઈ પહોળાઈ લંબાઈ વજન અને સમયમાં ફેર નહીં પડે. જે ફેર પડવાનો ચાલુ થાય છે લગભગ 70% પછી થાય છે અને એ વેલોસિટી એટલી અઘરી છે કે આપણે માનવ સર્જિત પદાર્થ હજી સુધી કોઈ આટલી ઝડપ મેળવી નથી. માનવે કેટલાક સૂક્ષ્મ કણો પ્રોટોનને એને આટલી ઝડપ આપેલી છે, જે લાર્જ હેડ્રોન કોલાઈડર નો ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વચ્ચે એક્સપેરિમેન્ટ કરેલા એની ઝડપ બહુ આ 100 ની 65 ની ઝડપ આપે. કોઇન્સિડેન્ટલી એ પણ જ્યારે ડિસ્કવરી થઈ હતી હિગ્સ બોસોનની ત્યારે પણ આ સ્ટેજ પરથી મેં એના પર પોપ્યુલર લેક્ચર આપેલું. ઓકે, હજી તો લોકો આ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીને સમજે પૂરું. એ દરમિયાન તો આઈન્સ્ટાઈને 1915માં એક બીજી થિયરી આપી, જનરલ થિયરી ઓફ રિલેટિવિટી. એટલે ઘણીવાર લોકો એમ કહે કે સર પહેલા લોકો સામાન્ય આપે પછી કંઈક સ્પેશિયલ કરે, અરે ઊંધું કેમ કર્યું?
પણ હું એમ કહું કે આ સ્પેશિયલ છે એટલા માટે કે બહુ અમુક વસ્તુઓ માટે જ મળી આવે છે જ્યારે જનરલ છે ઇટ ઇઝ ક્વાઇટ જનરલ જનરલ થિયરીમાં સ્પેશિયલ થિયરીમાં એને સ્થળ અને સમય સ્થળ એટલે પોઝિશન આપણે જેને ત્રણ દિશાઓ એક્સ વાય ને ઝેડ પોઝિશન કહીએ પોઝિશન અને સમય આ બંનેને સાંકળી લીધા જનરલ થિયરી ઓફ રિલેટિવિટીમાં તો એને ગુરુત્વાકર્ષણને પણ સાંકળી લીધું જો ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો એને કહ્યું હતું કે બે પદાર્થ ગુરુત્વા વચ્ચે એકબીજાને આકર્ષે છે એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે પણ આ બળ શાના કારણે છે શું કામ આવું બળ છે કેમ આવું આકર્ષણ લાગે છે એ સમજાવી નહોતો શક્યો અને એનું કારણ છે કારણ કે એ વખતે ગુરુત્વાકર્ષણ એને પોતે શોધ્યું હતું ગુરુત્વાકર્ષણ વિશેના બીજા કોઈ પરિણામો પ્રયોગો એને ખબર નહોતા 300 વર્ષ દરમિયાન આ સંશોધનનો લાભ લઈ અને આઈન્સ્ટાઈને એક સરસ થિયરી આપી કે ખરેખર તો બ્રહ્માંડના બધા જ પદાર્થ પોતાની આસપાસના બ્રહ્માંડને વિકૃત કરે છે એને એને મરોડે છે તમે અહીંયા જોઈ શકો એક ગ્રીડ છે ઊભી આડી લીટીઓની ગ્રીડ છે પૃથ્વીની હાજરીમાં પૃથ્વીના કારણે પૃથ્વીના દળના કારણે આ ગ્રીડ થોડી મરોડાયેલી દેખાય છે બરોબર છે એને હું કહ્યું કે કોઈ પણ પદાર્થના કારણે અવકાશ મરોડે અવકાશ જ નહીં સમય પણ મરોડે કારણ કે આઈન્સ્ટાઈને એમ કહ્યું કે અવકાશ અને સમય અલગ અલગ નથી બંને એક જ છે સ્પેસ ટાઈમ સિંગલ પોઈન્ટ આની મદદથી અવકાશના મરોડથી આપણે કેમ સમજી શકીએ ગુરુત્વાકર્ષણ એનું એક સરસ ઉદાહરણ છે ફૂલ સ્ક્રીન કરી નાખે હું સમજાવીશ જો એક પદાર્થ મૂક્યો ફરીથી આપણી પાસે ટાઈમ છે બરાબર હું લગભગ 5:45 સુધી તો સોરી 4:15 સુધી તો લઈ શકું 4:15:30 અવકાશને મરોડે છે અને એના કારણે એની વચ્ચે ગુરુત્વાકર્ષણ થાય છે એટલું જ નહીં અવકાશનો મરોડ પદાર્થના દળ એના માસ ના પ્રપોર્શનમાં હોય છે જો તમે અવકાશમાં કોઈ હેવી પદાર્થ મૂકો જેમ કે અહીંયા એક હેવી પદાર્થ પ્રોફેસર મૂકે છે તો એ મરોડ વધારે થશે હવે મરોડ ની મદદથી ગ્રહોની ગતિ કેમ સમજાવી શકાય એ પણ આપણે જોઈશું હવે આ જે મરોડ છે જો ધારો કે કોઈ પદાર્થને સીધો જ અવકાશમાં ક્યાંક મૂકવામાં આવે તો એ ભારે પદાર્થની તરફ ખેંચાઈ આવશે ગુરુત્વાકર્ષણ પણ જો એ પદાર્થને કોઈ ગતિ સાથે મૂકવામાં આવે જેમ કે હમણાં પ્રોફેસર અહીંયા બહુ પોપ્યુલર વિડીયો છે યુટ્યુબ પરથી તમને ઇઝીલી મળી શકશે એક્ચ્યુઅલી એનો નાનો ભાગ જ મેં બતાવ્યો છે કોઈ પદાર્થને એમને મૂકવામાં આવે તો ખેંચાઈ જશે પણ જો એને કંઈ ગતિ આપવામાં આવે તો એ પેલા ભારે પદાર્થની આસપાસ કક્ષા બનાવશે જોઈ શકો છો બધા બરોબર છે ઘર્ષણના કારણે આ કક્ષા ઘટતી જાય છે અવકાશમાં ઘર્ષણ નથી હોતું અને પદાર્થો બહુ હેવી હોય છે એટલે પોતાની કક્ષામાં જ તો સિર્ફ અવકાશની વક્રતાની મદદથી ગુરુત્વાકર્ષણ એના કારણે થતી ગતિ આ બધું સમજાવીશ આ બહુ મોટી વસ્તુ છે ઓકે નેક્સ્ટ હવે આના કેટલા ફાયદા છે ન્યૂટન માટે ગુરુત્વાકર્ષણ લાગુ પાડવાના માટે બે પદાર્થ જરૂરી હતા બે પદાર્થ હોય તો જ એકબીજાને આકર્ષે જો બ્રહ્માંડમાં એક જ પદાર્થ હોય તો એ કોના પર બળ વધારે જ્યારે આઈન્સ્ટાઈને એમ કહ્યું કે નહીં એક પદાર્થ હોય તો પણ એ બ્રહ્માંડને સંકોચે તો ખરું પછી તમે બીજો પદાર્થ મૂકો તેના ઉપર બળ લાગશે યુ નો આ એક બહુ સરસ ક્વોટ છે કે ગુરુત્વાકર્ષણને આઈન્સ્ટાઈને કેમ સમજાવ્યું આવી રીતે સ્પેસ ટાઈમ ટેલ્સ મેટર હાઉ ટુ મૂવ એન્ડ મેટર ટેલ્સ સ્પેસ ટાઈમ હાઉ ટુ ગો પદાર્થ અવકાશને એમ કહેશે કે ભાઈ તારે કેમ મરોડાવવાનું છે અને મરોડાયેલો અવકાશ બીજા પદાર્થને એમ કહેશે કે ભાઈ તારે કેવી રીતે ફરવાનું છે બરાબર ઇન શોર્ટ ન્યૂટન માટે અવકાશ ફક્ત એક સ્ટેજ હતું કે જેના ઉપર ગતિઓ થતી હતી પદાર્થની જ્યારે આઈન્સ્ટાઈને તો સ્ટેજને જ પ્લેનનું એક કેરેક્ટર બનાવી દીધું નાઉ સ્ટેજ ઇટસેલ્ફ ઇઝ અ કેરેક્ટર ઓફ ધ પ્લેન બિગ થિંગ 1915માં એને આ થિયરી આપી એ વખતે બહુ મોટા વૈજ્ઞાનિક આર્થર સ્ટેનલી એડિંગ્ટનને કોઈએ પૂછ્યું એના કે રિલેટિવિટી એટલી બધી અઘરી છે કે દુનિયામાં
જ માણસો જાણે છે આ થિયરીને પૂરેપૂરી. એડિંગ્ટન બહુ મોટા વૈજ્ઞાનિક હતા. એને જવાબ આપ્યો, હું વિચારું છું કે ત્રીજો માણસ કોણ હશે? આઈન્સ્ટાઈન અને હું, અમે બે જણા તો ખરા છે, આ ત્રીજો માણસ કોણ છે? યુ નો, એટલે ડિફિકલ્ટ માનવામાં આવ્યું. આ આર્થર સ્ટેનલી એડિંગ્ટન એટલે આપણા ફેમસ સાયન્ટિસ્ટ સુબ્રમણ્યમ ચંદ્રશેખરના ગુરુ, કે જેણે ચંદ્રશેખરને એની થિયરી માટે બહુ જ ભાંડ્યું હતું આપણી ભાષામાં કહીએ તો, બહુ જ એને નેગેટિવ ઓપિનિયન હતું, જે થિયરી એવેન્ચ્યુઅલી નોબેલ પ્રાઇઝ મળ્યું. એનીવે, હવે આ થિયરી આઈન્સ્ટાઈનની જે કર્વેચર વાળી થિયરી હતી આઈન્સ્ટાઈને તો આપી, પણ આઈન્સ્ટાઈન આપે એનાથી ફાયદો શું? કોઈએ તેને પ્રૂવ કરવી પડે. બાય ધ વે, ટાઈમ છે એટલે હું એક નાની વાત કરું. 1905 પછી આપણે થિયરીને પ્રૂવ કરું. 1905 વર્ષ આપણે યર ઓફ ફિઝિક્સ તરીકે 2005 વર્ષને આપણે ઉજવ્યું, કારણ કે 1905 100 વર્ષ થયા પછી 2005 આવતું હતું, 100 વર્ષ પૂરા થતા. 1905 વર્ષ બહુ મહત્વનું હતું, કારણ કે આઈન્સ્ટાઈને ત્યારે 5 અલગ પબ્લિકેશન્સ આપેલા, જેમાંનું એક તો સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીનું પેપર. એની પહેલા એણે બર્લિન યુનિવર્સિટીમાં પોતાની પીએચડી થીસિસ સબમિટ કરી ડોક્ટર એટની ડિગ્રી મેળવવા માટે, પીએચડીની ડિગ્રી મેળવવા માટે. બીજું એણે રિલેટિવિટીનું કામ કર્યું. 2 મહિના પછી જેને ખબર પડી કે રિલેટિવિટીમાં તો હું હજી કંઈક વધુ ઉમેરી શકું છું મારા પેપરમાં, એટલે એણે એક સપ્લિમેન્ટરી પેપર મૂક્યું જેમાંનું એક ઇક્વેશન બહુ જ ફેમસ થયું, E=mc². અનએક્સપ્લેઇન હતી, કોઈ સમજાવી નતું શક્યું કે આવી અનિયમિત રેન્ડમ મોશન કેમ થઈ છે. એને એને સમજાવી અણુઓનો સિદ્ધાંત લઈને, અને એ એક્સપ્લેનેશન થી પદાર્થ અણુઓનો બનેલો છે એવું વધારે ચોક્કસ થઈ. પાંચમું કામ એને કર્યું, એક ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ નામની એક જે ઘટના હતી કે કોઈ ધાતુ ઉપર તમે જો પ્રકાશ પાડો તો પણ એ ધાતુમાં મંદ પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થાય, આ ઘટનાને પણ એને સમજાવી, એટલે ક્વોન્ટમ મિકેનિક્સના પાયાની ઘટના તરીકે બની આગળ ઉપર. હવે 5 ઘટનામાંથી છેલ્લી 4 ઘટનાઓએ તેને બહુ પબ્લિસિટી આપી, પણ એ પહેલા પેલી બર્લિન યુનિવર્સિટીમાં સબમિટ કરેલી પીએચડી થીસિસને બર્લિન યુનિવર્સિટીએ રિજેક્ટ કરી. એને આઈન્સ્ટાઈનને કહ્યું કે તમારી થીસિસ પીએચડી કરવા માટે પૂરતી નથી. બરાબર છે. એ દરમિયાન તો આઈન્સ્ટાઈને, એટલે આઈન્સ્ટાઈને પીએચડીની ડિગ્રી ન મળી, અને એ દરમિયાન તો આઈન્સ્ટાઈને આ બાકીના 4 સિદ્ધાંતો આપી અને 2-3-4 વર્ષમાં તે બહુ ફેમસ થઈ ગયો. બહુ ફેમસ થઈ ગયા પછી બર્લિન યુનિવર્સિટીને પોતાની ભૂલ સમજાવી અને એક શું કે ડિપ્લોમેટિક સ્ટેપ તરીકે એને આઈન્સ્ટાઈનને ફરી વાઇસ ચાન્સેલરે એક લેટર લખ્યો કે સર, યુ પ્લીઝ રીસબમિટ યોર થીસિસ, we will accept it. રિઝલ્ટ આપી દીધું, બરાબર છે, we will accept it. આઈન્સ્ટાઈને એક લેટીનો જવાબ આપ્યો, ડિયર સર, નાવ આઈ ડોન્ટ નીડ ધેટ ડિગ્રી, કારણ કે હવે મારે એ ડિગ્રીની કોઈ જરૂર નથી. એટલે આઈન્સ્ટાઈનને પીએચડીની ડિગ્રી ઓનરરી આપવામાં આવી, બાકી એની થીસિસ તો રિજેક્ટ થઈ. એટલે હું ઘણી વાર સ્ટુડન્ટને કહેતા હોઉં છું કે તમે કોઈ પ્રપોઝલ કે કોઈ પ્રોજેક્ટ ક્યાંય સબમિટ કરો ને રિજેક્ટ થાય તો સમજો કે તમે પ્રોપર ડિરેક્શનમાં છો. ઓકે, કમિંગ ટુ ધીસ પોઈન્ટ, આકાશનો મરોળ માપવો કેવી રીતે બહુ મોટી ચેલેન્જ હતી. હવે એ વસ્તુ પેલા આર્થર સ્ટેનલી એડિંગ્ટને જ ચેલેન્જ તરીકે લીધી. આઈન્સ્ટાઈને પોતે પોતાની થિયરીની એક આગાહી તરીકે એને એવું કહેલું કે અવકાશનો મરોળ ફક્ત પદાર્થને જ નહીં ઉર્જાને પણ સંકોચે, કારણ કે આઈન્સ્ટાઈને 1905 જ કહેલું સ્પેશિયલ થિયરીમાં કે પદાર્થ અને ઉર્જા અલગ અલગ નથી, બંને એક જ છે. જો પદાર્થ છે, સોરી, પદાર્થ છે જો અવકાશમાં મરોડાય તો ઉર્જા પણ એટલે કે પ્રકાશ પણ મરોડાવો જોઈએ. એટલે એને કહ્યું કે જો સૂર્યની પાછળ કોઈ તારો હોય અને એ તારાનો પ્રકાશ, આ સૂર્યની પાછળ એ આ સ્ટાર છે અને એનો પ્રકાશ જો સૂર્યની પાસેથી જતો હોય તો એ પ્રકાશ ખરેખર તો આમ જોવો જોઈએ, તમે જોઈ શકો છો આમ સીધી લીટીમાં, પણ સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે અથવા તો સૂર્યની આસપાસ મરોડાયેલા અવકાશના કારણે એ પ્રકાશ આટલો મરોડાય અને પૃથ્વી સુધી આવશે. હવે પૃથ્વી ઉપર ઉભા ઉભા આપણે એ જોઈ શકીએ કે પ્રકાશ કઈ દિશામાંથી આવ્યો, એટલે આપણને એમ દેખાશે કે આ તારો છે એ બી જગ્યાએ છે. જેમ કે અરીસા ઉપરથી રિફ્લેક્ટ થઈને પ્રકાશ આપણી આંખમાં આવે તો આપણને તો એમ જ થાય કે પદાર્થ એ અરીસાની પાછળ છે, ખરેખર તો આપણી પાછળ આવતો હોય, પણ આપણે તો આપણી આંખમાં આવતી દિશાની જ દિશા જોઈ શકીએ. એવી રીતે અહીંયા પણ જો પૃથ્વી ઉપર ઉભા ઉભા આપણે અવલોકન કરીએ તો
આપણને એમ જ થાય કે તારો બી જગ્યાએ છે ત્યારે ખરેખર એ ઉપરથી એનો પ્રકાશ મરો રહી આવે એનો મતલબ એ કે તારાની પોઝિશન શિફ્ટ થયેલી દેખાય તારાની નોન પોઝિશન આપણને ખબર છે બધા જ તારાઓની એક્યુરેટ પોઝિશન ખબર છે પણ એ તારા સૂર્યની પાછળ હોય ત્યારે જોવો કેવી રીતે કારણ કે ત્યારે તો સૂર્યના પ્રકાશમાં કોઈ તારા દેખાય જ નહીં એક ચાન્સ હતો સોલર ઇક્લિપ્સ સૂર્યગ્રહણ સૂર્યગ્રહણમાં સૂર્ય ઢકાઈ જાય ચંદ્રથી એનો પ્રકાશ બંધ થઈ જાય ત્યારે એની પાછળના તારાઓને ટેલિસ્કોપથી જોઈ શકાય 1919માં આર્થર સ્ટેનલી એડિંગ્ટને બે ગ્રુપ બનાવ્યા બે જહાજમાં ઇફ આઈ એમ નોટ રોંગ પેસિફિક ઓશનમાં અલગ અલગ જગ્યાઓ એને ફિક્સ કરી અને ત્યાં એ ટાપુઓ ઉપર આ ટેલિસ્કોપ મૂકી અને સૂર્યગ્રહણ વખતે સૂર્યની પાછળના તારાઓ ઓબ્ઝર્વ કરવાની મહેનત કરી અને અંતે એને બતાવ્યું કે યસ ખરેખર સૂર્યની પાછળના તારાઓ શિફ્ટ થયેલા દેખાય છે અને એ શિફ્ટ એક્ઝેક્ટલી આઈન્સ્ટાઈને પ્રેડિક્ટ કરેલી એટલી જ છે વધારે ઓછી નથી ધેટ મીન્સ કે આઈન્સ્ટાઈને જે થિયરી ઉપરથી આગાહી કરેલી એ આગાહી સાચી પડી એનો મતલબ કે યસ આ થિયરી સાચી છે ઓકે હવે થિયરીના કેટલાક ઇમ્પ્લિકેશન્સ છે જો આ એક એક્ચ્યુઅલ પિક્ચર છે બ્રહ્માંડમાં લીધેલું હબલ સ્પેસ ટેલિસ્કોપે લીધેલું પિક્ચર છે અહીંયા એક બહુ હેવી ગેલેક્સી છે જે તમને અહીંયા ગેલેક્સી દેખાય છે મેસિવ ગેલેક્સી એની પાછળ કોઈ ક્વેસાર છે ક્વેસાર એટલે એકદમ પ્રકાશિત તારો જે બહુ દૂર હોવા છતાંય ઘણો પ્રકાશિત છે બરાબર છે એ ક્વેસાર મેસિવ બ્લેક હોલનું સોર્સ છે એની હવે આ ક્વેસાર બ્લેક હોલની ગેલેક્સીની પાછળ હોવાથી આપણને દેખાશે નહીં પણ ક્વેસારમાંથી નીકળતા કિરણો ગેલેક્સીની આજુબાજુથી મરોળાય અને પૃથ્વી સુધી પહોંચે છે અને એના કારણે આપણને એમ દેખાય કે પૃથ્વી ઉપરથી જોતા એમ લાગે કે એક ક્વેસાર અહીંયા છે અને બીજો ક્વેસાર અહીંયા છે ખરેખર તો બે કિરણો એક જ ક્વેસારમાંથી નીકળેલા છે અહીંયા એક્ચ્યુઅલ ઇમેજ છે આ ગેલેક્સી છે અને આ ચારેય ક્વેસારની ઇમેજ ખરેખર તો એક જ ક્વેસારની છે પણ અવકાશના કારણે મરોળાઈ છે આ ઘટનાને કહે છે ગ્રેવિટેશનલ લેન્સિંગ કારણ કે પ્રકાશ લેન્સ થઈ મરોળાય છે લેન્સ જેવી અસર થઈ છે તેને ગ્રેવિટેશનલ લેન્સિંગ કહે છે અને આ રીતે કેટલી બ્યુટીફુલ પિક્ચર છે આ આ આઈન્સ્ટાઈન આર્ક કહેવાય છે આ આ જે ગેલેક્સીઝ છે એની પાછળ કોઈ બીજી ગેલેક્સી હતી કે જેનો પ્રકાશ અહીંયા ગુરુત્વાકર્ષણના કારણે મરોળાઈને આવો શેપ બનાવે છે આ બધી ઓરિજિનલ એક્ચ્યુઅલ ઇમેજીસ છે અમુક કેસમાં આખી આખી રિંગ બને છે અને એને આઈન્સ્ટાઈન રિંગ કહેવાય છે ગ્રેવિટેશનલ લેન્સિંગ આ બે જ વર્ડ તમે ગૂગલમાં નાખશો તો બહુ બ્યુટીફુલ ઇમેજીસ મળશે હજી લોકો આ બધી ઘટનાઓ સમજતા ત્યાં 1916માં એક જ વર્ષ પછી આઈન્સ્ટાઈને કહ્યું કે ગુરુત્વાકર્ષણ ખરેખર તો મોજા જેવું છે એને કહ્યું ન્યૂટને કહ્યું કે બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ તાત્ક્ષણિક છે ધારો કે અહીંયા સૂર્યની માસમાં કે પોઝિશનમાં કંઈક ફેરફાર કરું તો એની અસર ગુરુત્વાકર્ષણની અસર બ્રહ્માંડના બીજા છેડે પણ ઇન્સ્ટન્ટેનિયસ થાય તરત જ થાય આઈન્સ્ટાઈન કે નહીં કોઈ પણ ઇન્ફોર્મેશન કોઈ પણ માહિતી પ્રકાશ કરતા વધુ ગતિ ન કરી શકે એટલે ગુરુત્વાકર્ષણની ઇન્ફોર્મેશન પણ પ્રકાશની જ ઝડપે છે એટલે એને આ એક પોતાના ફેમસ પેપરમાં ગ્રેવિટેશનના વેવ્સનો ઉલ્લેખ કર્યો આ એક્ચ્યુઅલ આઈન્સ્ટાઈનના અક્ષરો છે જર્મન ભાષામાં લખાયેલા પેપરમાં એને આ વસ્તુનો ઉલ્લેખ કર્યો ગ્રેવિટેશનના એક